નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પૂર્વજીતસિંહ વાઘેલા આપ સૌનું યુટ્યુબ ચેનલ સ્માર્ટ ક્લાસીસ ગાંધીનગર ઓનલાઈન સ્ટડીમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયો લેક્ચરની અંદર આપણે ખાસ તો 9 જાન્યુઆરી 2019ના રોજ ઘટેલી તાજેતરની કેટલીક ઘટનાઓને પ્રશ્નોત્તરી સ્વરૂપે અહીંયા જોવાની રહેશે. તો ચાલો શરૂઆત કરીએ અગત્યના એક પછી એક પ્રશ્નોના જવાબથી. તો તમે અહીંયા બોર્ડ પર જોઈ શકો છો કે ભારતીય નૌસેના દ્વારા 24 જાન્યુઆરીના રોજ આંદામાન નિકોબાર દ્વીપ સમૂહ ખાતે કયા નવા હવાઈ મથકને સ્થાપિત કરવામાં આવશે? તો નૌકાસેના દ્વારા આંદામાન નિકોબાર દ્વીપ સમૂહ ખાતે જે નવું હવાઈ મથક સ્થાપિત કરાશે તેનું નામ છે INS કોહાસા. અને આ INS કોહાસા એ પોર્ટ બ્લેર, કે જે આંદામાન નિકોબાર દ્વીપ સમૂહ ખાતે આવેલું છે, તેનાથી 100 માઇલ ઉત્તર દિશામાં આવેલ છે. અને જો અગત્યની એક વાત કરીએ તો નૌકાસેના દ્વારા સ્થપાતું આ હવાઈ મથક એ આંદામાન નિકોબાર દ્વીપ સમૂહનું કેટલામું? તો 3રું હવાઈ મથક. અને નૌસેનાનું ભારતની અંદર આ 4થું હવાઈ મથક હશે. ત્યારબાદ આગળ જોઈએ તો નવી દિલ્હી ખાતે હાલ આયોજિત રાયસીના સંવાદ, એટલે કે રાયસીના ડાયલોગનો કેટલામો તબક્કો શરૂ થયો? તો કેટલામો તબક્કો? તો એ છે 4થો તબક્કો. અને આ 4થા તબક્કાનો વિષય તો વિશ્વ વ્યવસ્થાના બદલાતા સમીકરણ, ડગમગતી ભાગીદારી અને અનિશ્ચિત પરિણામ છે. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો DRDO એટલે કે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશનને પંજાબની કઈ યુનિવર્સિટી દ્વારા એક્ઝિબિટર ઓફ ધ યરનો પુરસ્કાર અપાયો? તો કઈ યુનિવર્સિટી દ્વારા? તો લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી. અને આ લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી ખાતે આયોજિત કેટલામી? તો 106મી ભારતીય વિજ્ઞાન કોંગ્રેસની અંદર તેને આ પુરસ્કાર આપવામાં આવ્યો. ત્યારબાદ આગળ વાત કરીએ તો એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા પોતાના કેટલા હવાઈ મથકો પર તાજેતરમાં પ્લાસ્ટિકની વસ્તુઓ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો? તો કેટલા હવાઈ મથકો? 129 હવાઈ મથકો. અને કેવી પ્લાસ્ટિકની વસ્તુઓ મિત્રો? તો જે એકલ ઉપયોગ ધરાવતી હોય, એટલે કે એક વખત જેને આપણે ઉપયોગ કરી શકતા હોય એવી તમામ પ્લાસ્ટિકની વસ્તુઓ પર ત્યાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અને હાલના એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ કોણ છે? તો ગુરુપ્રસાદ મહાપાત્રા. ત્યારબાદ એક અગત્યનો પ્રશ્ન લઈએ તો વિશ્વ બેંકના નવા અધ્યક્ષ કે જેઓ 1 ફેબ્રુઆરી 2019 પોતાનું પદ ગ્રહણ કરશે તેમનું નામ ક્રિસ્ટાલિના જ્યોર્જીવા અંતરિમ. અને મિત્રો આ વર્લ્ડ બેંકનું વડું મથક કઈ જગ્યાએ છે? તો Washington DC ખાતે. અને હાલના અધ્યક્ષ તો કોણ? જીમ યોંગ કિમ, કે જેઓ 2012થી આ પદ ઉપર છે. અને હવે તેમનું સ્થાન કોણ ગ્રહણ કરશે? તો ક્રિસ્ટાલિના જ્યોર્જીવા. આગળ વાત કરીએ તો સશસ્ત્ર સીમા બલ SSBના મહાનિર્દેશક તરીકે હાલમાં કોની નિમણૂક કરવામાં આવી? તો કુમાર રાજેશ ચંદ્ર. અને અગત્યનો એક પ્રશ્ન ફરી જોઈએ તો જમ્મુ કાશ્મીરે કોને લો કમિશનના અધ્યક્ષ તરીકે હાલમાં નિયુક્ત કર્યા? તો તેમનું નામ છે MK હંજુરા, કે જેઓ સેવાનિવૃત્ત ન્યાયાધીશ છે. અને ખાસ યાદ રાખજો મિત્રો કે આ લો કમિશનનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે? તો 3 વર્ષનો. નાસાના કયા સેટેલાઇટે હાલમાં એક નવા ગ્રહની શોધ કરી? તો એ સેટેલાઇટનું નામ છે TESS, કે જેનું ફૂલફોર્મ થશે ટ્રાન્ઝિટિંગ એક્સોપ્લેનેટ સર્વે સેટેલાઇટ. વિદ્યાર્થી મિત્રો, આ ટ્રાન્ઝિટિંગ એક્સોપ્લેનેટ સર્વે સેટેલાઇટે આ જે નવો ગ્રહ શોધ્યો તેનું નામ HD 21479B આપવામાં આવેલું છે. અને આ નવો શોધાયેલો ગ્રહ પૃથ્વીથી 53 પ્રકાશવર્ષ જેટલા અંતરે આવેલો છે. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખો, ટેસ્ટ દ્વારા જે આ નવો ગ્રહ શોધવામાં આવ્યો તે 3રા નંબરનો છે. આના પહેલાં આ સેટેલાઇટે બીજા 2 ગ્રહો શોધ્યા હતા, જેના નામ તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ આગળ વાત કરીએ તો આ ટેસ્ટને નાસા દ્વારા ક્યારે પ્રક્ષેપિત કરવામાં આવ્યો? તો April 2018. આગળ એક અગત્યનો પ્રશ્ન, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ એટલે કે IMFમાં મુખ્ય અર્થશાસ્ત્રી તરીકે પસંદગી પામનાર પ્રથમ મહિલાનું નામ જણાવો? તો તેનો જવાબ થશે ભારતીય મૂળના એવા ગીતા ગોપીનાથ. વિદ્યાર્થી મિત્રો, આ ગીતા ગોપીનાથ IMFની અંદર હાલ એટલે કે 31 ડિસેમ્બરના રોજ નિવૃત્ત થયેલ
મૌરિઝ ઓસ્ટફેલ્ડનું સ્થાન ગ્રહણ કરશે. અને જો હાલમાં વાત કરીએ તો ગીતા ગોપીનાથ એ હાવર્ડ યુનિવર્સિટીની અંદર અર્થશાસ્ત્રના પ્રોફેસર તરીકે પોતાની સેવા બજાવી રહ્યા છે. એક અગત્યનો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં કયા શહેરની પોલીસે પોલીસ EI નામની મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી? તો એ શહેરનું નામ છે કોઇમ્બતુર. આ એપ્લિકેશન દ્વારા શહેરની કોઈ પણ વ્યક્તિ, એ ટ્રાફિકના નિયમનો ભંગ કરનાર જે તે વ્યક્તિનો ફોટો એપ્લિકેશનની અંદર અપલોડ કરી શકશે. અને તમે જાણો છો કે એકવાર જો ફોટો અપલોડ થઈ ગયો પછી શું થશે, તો ભાણિયાના ગેરમામાનું તેડું તો જરૂરથી આવશે. આગળ વાત કરીએ તો નીતિન ગડકરી દ્વારા વિમોચન કરાયેલ જળ સંસાધન મંત્રાલયની માસિક પત્રિકાનું નામ, તો આ માસિક પત્રિકાનું નામ શું છે, તો જળ ચર્ચા. ત્યારબાદ આગળ વાત કરીએ તો મહિલા કોંગ્રેસની પ્રથમ ટ્રાન્સજેન્ડર રાષ્ટ્રીય મહાસચિવનું નામ, તો પ્રથમ ટ્રાન્સજેન્ડર રાષ્ટ્રીય મહાસચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી, તો અપ્સરા રેડ્ડીની. આગળ વાત કરીએ તો હોટસ્ટારના પૂર્વ CEO કે જેઓ ફેસબુક ઇન્ડિયાના ઉપાધ્યક્ષ અને MD તરીકેનો પોતાનો કારભાર સંભાળી રહ્યા છે તેમનું નામ અજીત મોહન. હજુ કેટલાક આગળ પ્રશ્નોની ચર્ચા કરીએ. 86મા રાષ્ટ્રીય બિલિયર્ડ્સ તથા સ્નૂકર ચેમ્પિયનશિપનું આયોજન કયા શહેરમાં કરવામાં આવશે, તો ઇન્દોર ખાતે 18મી જાન્યુઆરીથી 10મી ફેબ્રુઆરી 2019 સુધી. અને આ ચેમ્પિયનશિપની ઇનામી રકમ કેટલી રાખવામાં આવી છે, તો 10 લાખ રૂપિયા જેટલી. ત્યારબાદ આગળ વાત કરીએ તો તાજેતરમાં રાજપદ ત્યાગ કરનાર મલેશિયાના રાજાનું નામ જણાવો, તો આ રાજપદ ત્યાગ કરનાર મલેશિયાના રાજા છે મુહમ્મદ 5મા. મિત્રો, અગત્યની વાત એટલા માટે છે કે મલેશિયાના ઇતિહાસની આ પ્રથમ ઘટના છે કે કોઈ રાજાએ 5 વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યા પહેલાં માત્ર 2 વર્ષની અંદર જ આ રાજીનામું આપી દીધું. ત્યારબાદ આગળ વાત કરીએ તો હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ મુજબ કયા દેશનો પાસપોર્ટ સૌથી વધારે શક્તિશાળી છે, તો એ દેશનું નામ છે જાપાન. ત્યારબાદ હાલમાં યુરોપમાં ચર્ચિત એવું આ યલો વેસ્ટ આંદોલનની શરૂઆત કયા દેશમાંથી થઈ, તો તેનું નામ છે ફ્રાન્સ. અને મિત્રો, એક અગત્યનો છેલ્લો પ્રશ્ન લઈએ તો 6 જાન્યુઆરી 2019ના રોજ અમેરિકા ખાતે 2018ના ગોલ્ડન ગ્લોબ પુરસ્કારો આપવામાં આવ્યા, જેની અગત્યની યાદી તમે અહીંયા નીચે જોઈ શકો છો, કે સર્વશ્રેષ્ઠ મોશન પિક્ચર ડ્રામાનો એવોર્ડ બોહેમિયન રેપ્સોડી, ત્યારબાદ સર્વશ્રેષ્ઠ અભિનેતા ડ્રામાનો એવોર્ડ રામી મલેક, ત્યારબાદ સર્વશ્રેષ્ઠ અભિનેત્રી ડ્રામાનો એવોર્ડ ગ્લેન ક્લોઝ, સર્વશ્રેષ્ઠ ડાયરેક્ટરનો એવોર્ડ અલ્ફોન્સ ક્યુરોન, સર્વશ્રેષ્ઠ મોશન પિક્ચર મ્યુઝિકલ કોમેડીનો એવોર્ડ ગ્રીન બુક, સર્વશ્રેષ્ઠ વિદેશી ભાષા ફિલ્મનો એવોર્ડ રોમા, સર્વશ્રેષ્ઠ એનિમેટેડ ફિલ્મનો એવોર્ડ સ્પાઇડરમેન ઇન સ્પાઇડરવર્સ, અને છેલ્લે સર્વશ્રેષ્ઠ સહાયક અભિનેતા તરીકે મહર્ષલા અલી અને સર્વશ્રેષ્ઠ સહાયક અભિનેત્રી તરીકે રેજીના કિંગને આ ગોલ્ડન ગ્લોબ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો. તો વિદ્યાર્થી મિત્રો, આજનો અગત્યનો ટોપિક અહીંયા પૂર્ણ કરીએ છીએ. જો તમને દરરોજ આવી રીતે વિડીયો લેક્ચરના માધ્યમથી કરંટ અફેર્સ તૈયાર કરવું જો સહેલું લાગતું હોય, તો ખાસ અત્યારે જ અમારી આ ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં દર્શાવેલ બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી અમારા દ્વારા મૂકવામાં આવતી તમામે તમામ વિડીયોની નોટિફિકેશન તમને સમય પર મળતી રહેશે. ચાલો વિદ્યાર્થીઓ, ફરી મળીશું એક નવા વિડીયો લેક્ચર સાથે. જય હિન્દ, જય ભારત.